પહેલા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા થોડો વધારે સમય માગી લેતી હતી, પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે માત્ર 3 જ દિવસમાં તમને મળી જશે તમારા પીએફના પૈસા. કેવી રીતે હું તમને આ વિડીયોમાં જણાવીશ. હેલો, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સમય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એ સારવાર, અભ્યાસ, લગ્ન અને ઘર ખરીદવા માટે પૈસા કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. આ માટે ઓટોમેટિક રીતે ક્લેમ સેટલમેન્ટ એટલે કે ઓટોમોડ સેટલમેન્ટ સુવિધા શરૂ કરી છે, જેનાથી પૈસા 3 દિવસની અંદર ખાતામાં આવી જશે. અત્યાર સુધી આ પૈસા ખાતામાં આવતા 10-15 દિવસનો સમય લાગતો હતો. ઈપીએફઓ સામાન્ય રીતે એડવાન્સ ક્લેમને પતાવવા માટે કેટલોક સમય લે છે, કારણ કે આ દરમિયાન ઈપીએફ સભ્યની પાત્રતા, દાવા માટે પ્રસ્તુત દસ્તાવેજ, કેવાયસી સ્થિતિ, બેંક ખાતાની ચકાસણી વગેરેની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અમાન્ય દાવાઓને મોટાભાગે રિજેક્ટ કરી દેવાય છે, પરંતુ હવે આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ બિલકુલ ખતમ થઈ જશે. 1 લાખ સુધીની રકમ કાઢી શકશો. આ પ્રક્રિયામાં પાસ થયેલી રકમના દાવાની પતાવટ ઓટોમેટિક રીતે થઈ જશે. કેવાયસી પાત્રતા અને બેંક ખાતાની તપાસ આઈટી ટૂલ દ્વારા થશે, જેના પગલે ક્લેમ સેટલમેન્ટનો સમયગાળો 10 દિવસથી ઘટીને 3-4 દિવસ થઈ જશે. સભ્ય ઓટો મોડ સેટલમેન્ટ દ્વારા 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે. પહેલા રકમની મર્યાદા 50,000 રૂપિયા હતી. દાવા ફગાવાશે નહીં. નવી પ્રક્રિયામાં જો કોઈ દાવા સ્વચાલિત રીતે પતાવટ નહીં થાય તો ફગાવવામાં આવશે નહીં, એટલે કે ક્લેમ રિજેક્ટ નહીં થાય, પણ આ દાવાની બીજા સ્તરે તપાસ અને મંજૂરી માટે આગળ વધારવામાં આવશે અને તેની પતાવટ કરાશે. આ રીતે કાઢી શકશો પૈસા. પીએફ ખાતામાંથી ઓટો મોડ હેઠળ પૈસા કાઢવા માટે ઈપીએફઓના ઈ સેવા પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ માટે સભ્યએ ફોર્મ 31 ઓનલાઈન ભરીને જમા કરાવવું જરૂરી છે. તો આ રીતે હવે તમે પણ સરળતાથી તમારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશો. આશા રાખું છું કે આ વિડીયો તમને મદદગાર થશે. અને હા, આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.